એક જમાનામાં રાજરોગ ગણાતો ક્ષયનો રોગ હજુ સંપૂર્ણપણે નિર્મૂળ થયો નથી. આપને જાણીને આઘાત લાગશે કે આજે પણ વલસાડમાં ટીબીના વર્ષે સરેરાશ 1600 જેટલા કેસ નોંધાય છે. ગત વર્ષે 6000 શંકાસ્પદ કેસમાંથી 3100 કેસ નોંધાયા હતા. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ક્ષયરોગ વિભાગ દ્વારા 2022 સુધીમાં આ રોગને નિર્મૂળ કરવાનો નિર્ધાર છે. બેક્ટેરિયા દ્વારા ફેલાતો ટ્યુબર ક્લ્યુલોસિસ એટલે કે ટીબીનો રોગ સદીઓ જૂનો છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ અને સરકારના મોનિટરિંગના કારણે ટીબીની ઘટતા ઘટી ઘટી છે, પરંતુ આ રોગ નિર્મૂળ થયો નથી. આપને જાણીને આઘાત લાગશે કે આજે પણ વલસાડ જિલ્લામાં ટીબીના વર્ષે સરેરાશ 1600 થી 1700 દર્દીઓ નોંધાય છે. હાલ સરકાર દ્વારા 2025 સુધીમાં આ રોગને નિર્મૂળ કરવાની યોજના છે, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં 2022 સુધીમાં નિર્મૂળ કરવા જિલ્લા ક્ષયરોગ વિભાગ સતત મોનિટરિંગ કરી ટીબીના દર્દીઓ શોધી તેને સાજા કરવા મંડી પડ્યું છે, જેમાં ગત વર્ષે 6000 લોકોથી તપાસ કર્યા બાદ 3100 દર્દીઓને શોધી કાઢી તેની સારવાર શરૂ કરાવી છે, જેમાં પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા પણ 866 કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લા ક્ષયરોગ અધિકારી સીબી ચોપસીના જણાવ્યા મુજબ કુલ દર્દીઓમાં 90% સુધી સફળતા મળી છે. આમાં આપણો કેસ ક્યોર રેટ 90% છે, એટલે બાકીના અમુક જે પેશન્ટ એવા હોય છે કે જે રેગ્યુલર દવા નથી લઈ શકતા અથવા જેમને ગંભીર પ્રકારનો ટીબી હોય, તો આવામાં પણ મતલબ એની આપણે બીજી સારવાર ચાલુ કરી દઈએ છીએ, જે MDRની સારવાર કહેવાય છે એ ચાલુ કરી દઈએ છીએ. અને ન્યુટ્રિશન માટે સરકારે પોષણ સહાય યોજના બહાર પાડેલી છે, જેમાં દરેક ટીબીના દર્દીને દર મહિને જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી આપણે 500 રૂપિયા દર મહિને આપીએ છીએ. એમના ડાયરેક્ટ આપણે એકાઉન્ટમાં જ આપીએ છીએ, એટલે એમનો એકાઉન્ટ નંબર ખાસ કરીને અમે જ્યારે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ તે વખતે લઈ લઈએ છીએ અને એમના એકાઉન્ટમાં જ સીધે સીધા અમે 3 હપ્તામાં. આમ તો ખાસ વાપીમાં અને વલસાડમાં જ વધારે છે, કે જેમાં જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ વધારે છે અને આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સરીગામ છે એ બાજુ પણ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જે બહારથી મજૂરો આવતા હોય, માઇગ્રેશનનો સૌથી મોટો પ્રોબ્લેમ્સ છે, જે બહારથી કદાચ ટીબીનું ઇન્ફેક્શન લઈને આવતા હોય અને અહીંયા ટીબીની સારવાર ચાલુ કરી અને પાછા એમના વતનમાં જતા રહેતા હોય, તો આ પણ એક મોટી પ્રોબ્લેમ છે. માઇગ્રેશન્સ વગેરે 6 વર્ષથી નીચેના જે કંઈ બાળકો છે એમને ટીબી ના થાય એટલા માટે અમે પ્રોફાઇલેક્સિસ તરીકે એક ગોળી 6 મહિના સુધી દર મહિને આપીએ છીએ, INH કરીને એક ગોળી આપીએ છીએ. તો એનાથી શું છે કે જે કોઈ સ્પુટમ પોઝિટિવ દર્દી હોય તો એના ઘરમાં એની વાઇફને અથવા તો 6 મહિનાના બાળકો જે વધારે સેન્સિટિવ હોય છે એમને ટીબી ના થાય. મેં મહારાષ્ટ્ર હોઉં તો મેં ઇધર જોબ કરતા હોઉં, તો મેં ઇધર વલસાડ સિવિલ મેં ગયા, તો ઉધર મેં ગયા તો મેરા સબ ચેકઅપ કિયા તો મેરા બીમારી નિકલા MDR, તો ઉસને મેરે કો બોલા 2 સાલ કા દવાઈ રહેગા, તો વો દવાઈ આપકો ઇધર વાપી એસઆઈને મિલેગા, નિલેશભાઈ આપકી સહાયતા કરેંગે, એસા મેરે કો બોલા. ફિર મેં ઇધર આયા, બલગમ વલગમ ચેક કિયા, ફિર બાદ મેં ઇન્જેક્શન ભી લિયા, ફિર બાદ મેં મેરે કો નિલેશભાઈ સહાયતા કરતે મતલબ દવાઈ વવાઈ નિલેશભાઈ દી દેતે મેરે, તો મેરે કો અભી 4 મહિના હુઆ તો મેં ગોલી ખા રહા હું તો મેરે કો લગ રહા હૈ મેં અચ્છા હો રહા હું.